ખેતી જાણન એ ખેતી જાણન આપણે હવેથી બેવિક આંખની ઇન્દ્રિયો પર ઉપયોગ રાખીશું અને એ ઇન્દ્રિયોના ઉપયોગથી કેટલીક સારી વસ્તુ લાગશે, કેટલી ખરાબ લાગશે, પણ આપણે હમણાં એનો પૂરો ઉપયોગ કરવો છે. ઉઠ્યા ત્યારથી પહેલા તો ઉઠ્યા સેલફોન જોતા હોય છે, શોધે છે કે શું થયું કરી જાય, પણ હવે એ બધી જાગૃતિ પૂર્વક આપણે બધી ક્રિયાઓ કરતા રહીએ એટલે પછી એમાં સ્વાભાવિક બધી નોર્માલિટી આવતી જશે. બાથરૂમ ગયા, બેસીન જોયું, એ બધું જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં એ જોઈને એની જોડે સારું ખરાબ કોઈ ને કોઈ રીતે સંકળાયેલું હોય જ. બ્રશ કર્યું, ટ્યુબ ખલાસ થઈ ગઈ, કોઈ ટ્યુબ આગી પાછી મૂકી દીધી, નાસ્તો કર્યો, ચા નહીં મળી, ચા મોડી હતી, ચા બરાબર ગરમ નહોતી, આ ઠંડીનો સમય છે, લોકો સમજવું ના જોઈએ કે ગરમ આપવી જોઈએ, આ બધું પણ આપણે આ ચારેય ઇન્દ્રિય સ્પર્શ સ્વાદ સુગંધ ગંધ સુગંધ ગંધ અને આંખોનો ઉપયોગ કરીશું. જમવા બેઠા તો જમતી વખતે આપણે ટેસ્ટ તો જોયો, પણ હવે ભાતને પણ જોઈશું, લાંબો દાણો છે, નાનો દાણો છે, ટુકડા છે, કે ગળી ગયેલો ભાત છે, દાળ દાળને જુઓ, દાળનો કલર જુઓ, દાળનો ટેસ્ટ પણ લેવાશે. પણ હવે જોવાનું, હમણાં શરદીની સીઝન છે એટલે બધા ડ્રાયફ્રૂટ ખાય, તો એ ડ્રાયફ્રૂટમાં કાજુને જુઓ બરાબર, અખરોટને જુઓ, બદામને જુઓ, દ્રાક્ષને જુઓ, એ જે ખાતા હોય, પછી વધારે ઠંડુ હોય તો બધા વસાણા ખાતા હોય તો એ અડદિયાને જુઓ, એનો કલર, જે જે ખવાય તેને સામે આપણી સામે આવે છે તેને જુઓ. ઘરના લોકોને જુએ છે, વાહ ભાઈ આયા, બેન આયા, ઘરવાળા આયા, ઘરવાળા આયા એમ કરીને થાય, એ સ્વાભાવિક. એ બધું લઈને આવેલા છે કે એની સાથે સંકળાયેલો ભોગવટો છે, એટલે આ પાંચ ઇન્દ્રિયોના ભોગવટામાં આપણે જાગ્રત રહીને એને સારી રીતે જોઈશું તો પછી ખબર પડશે કે જ્યાં હિસાબ છે ને ત્યાં જ આપણી નજર પણ જાય છે, અને નજર જ્યાં જાય છે તેની સારી ખરાબ એટલે ભોગવટો આવે છે, એના પર આપણે ઉપયોગ રાખીશું. ઉતાવળ નહીં કરતા, આપણે શાંતિથી મોક્ષ માર્ગે આળસુઓનો માર્ગ છે, મોક્ષ માર્ગે આળસુઓનો માર્ગ છે. આળસુનો મતલબ એમ નહીં જાગ્રત નહીં, ક્રિયામાં આળસુ, ક્રિયા કરવામાં આળસુ, આળસ કહીને, કારણ કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે આપણે કરતા નથી, વ્યવસ્થિત કરાવે આપણે કરવાનું, તો એમાં આપણાપણું કશે આવે નહીં. તો એ રીતે આપણે આખો દિવસ કાઢીશું, તમારા અનુભવની નોંધ લેતા રહેજો, બહુ મજા આવશે. દાદા ભગવાન, સિમંદર સ્વામી પ્રભુ, વિતરાક્ષા, સંદેશ દેવીઓ, અંબા માતાજી, બધા આપણને ખૂબ શક્તિ આપે, પદ્માવતી માતાજી આપણા વિઘ્નો તોડી આપે અને આપણે સરસ ઉપયોગ પૂર્વક રહીએ. જય સચિદાનંદ.